कलाकना सहयोगथी भूजमां एक अनोखा कार्यक्रमनुं आयोजन करायुं छे। भूतनाथ सत्संग मंडळ अने संवेदना चेरिटेबल ट्रस्ट द्वारा भूजना हमीरसर तळाव पासे आवेला ढींगेश्वर महादेव मंदिरमां सतत 31 कलाक सुधी अखंड संतवाणी कार्यक्रमनुं आयोजन थयुं छे। आ वीर रस सभर डायरामां कुल 5 लाख जेटली रकम भेगी पण थई गई छे अने हजु दाननो प्रवाह अविरत चालू छे। 24 कलाक पण वीर जवानो प्रत्ये पोतानी संवेदना प्रगट करे छे अने पुलवामा शहीद થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા વીર રસ સભર ડાયરાનું પ્રસારણ કરી રહ્યું છે। તમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રક્ષિત। રક્ષિત, જે રીતે સતત આજે ડાયરો ચાલી રહ્યો છે ને તેમાં અત્યાર સુધીમાં 5 લાખ જેટલી રકમ પણ ભેગી થઈ ગઈ છે, જે આંકડો છે તેનો કેટલે સુધી થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે? મિથુન, ચોક્કસથી જે પ્રકારે ઝી 24 કલાકના સહયોગથી જે પ્રકારે ભુજના જે આ ઢીંગેશ્વર મહાદેવ મંદિર છે તેના પટાંગણની અંદર છે તે શહીદોને જે સાચી શ્રદ્ધાંજલિ મળે અને તેમના પરિવારજનોને સહાય છે તે મળી રહે તે માટે અખંડ 31 કલાકનું જે ડાયરાનું આયોજન છે તે અહીં આગળ કરવામાં આવ્યું છે। જે પ્રકારે દ્રશ્યો પણ આપણે બતાવવા માગશું કે ગઈકાલે સાંજના 8 વાગ્યાથી અવિરત જે પ્રકારે આ 31 કલાકનો કાર્યક્રમ શરૂ થયો હતો અને તેની અંદર જે નોબત વાદક છે શૈલેષભાઈ જાની તેમના દ્વારા છે તે આખું આ અભિયાનની શરૂઆત કરાઈ હતી અને તેમની સાથે છે તે અનેક નામી કલાકારો છે તે પણ જોડાવાના છે। જે પ્રકારે આજે સાંજના સમયે છે તે આજે કીર્તિદાનભાઈ ગઢવી તેમજ દેવરાજ ગઢવી અને જે ઓસમાણ મીર જેવા જે ખ્યાતનામ કલાકારો છે તે પોતે પણ આવી પહોંચવાના છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો ગઈકાલે છે તે ગીતાબેન રબારીનું પણ અહીંયા આગળ ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું હતું, તેની અંદર પણ રૂપિયાનો વરસાદ થયો હતો અને તમામ આજે એકત્રિત ફંડ છે તે ક્યાંક શહીદોના પરિવારને લાભાર્થે થયું હતું। જે 24 કલાક આ મોહિમની અંદર જોડાયેલું છે ને જે શહીદો છે તેમને ક્યાંક ને ક્યાંક તેમના પરિવારને પણ સહાય મળી રહે તે માટેનો એક પ્રયત્ન છે તે કરી રહ્યું છે અને તેની અંદર પણ આજની અંદર રકમની વાત કરીએ તો આજે આંકડો છે તે 6 લાખને પણ વટી ગયો છે અને હજુ પણ અવિરત પ્રવાહ છે તે રકમ છે તે મળતી રહે છે અને જ્યારબાદ વાત કરીએ તો કીર્તિદાન ગઢવી જેવા કલાકારો આવશે અને ત્યારબાદ પણ રૂપિયાનો વરસાદ છે તે અવિરત થશે અને તમામ રકમ છે તે જે શહીદ પરિવારો છે તેમને મળશે। આપણે અહીંના જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। મિથુન કાકા, ઝી 24 કલાક આ અભિયાનમાં જોડાયું છે અને આખું 31 કલાકનું આખું જે આયોજન છે શહીદ પરિવારોને આનો લાભ થવાનો છે, શું કહેશો? હું પહેલે પ્રથમ તો ઝી 24 કલાકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દેશના લોકોના અવાજની સાથે જે કદમ મિલાવ્યો છે અને પહેલ કરી છે જી 24 કલાક કાયમ પહેલું હોય છે, આજે પણ પહેલો છે શહીદો સાથે છે અને 31 કલાકનો શૈલેષભાઈ જાની દ્વારા અખંડ નોબત 24 વગાડી અને દેશને જાગૃત કરવાનું લોકોને આહવાન આપવાનું કામ કરી રહ્યા છે। આ બાબત એક સારામાં સારી પહેલ છે અને કચ્છના નામાંકિત કલાકારો આવી ગયા છે, ગુજરાતના નામાંકિત કલાકારો આવવાની તૈયારીમાં છે। અત્યારે ભીખુદાનભાઈ ગઢવી આવી રહ્યા છે, કાલે ગીતાબેન રબારી પણ હતા અને એક માહોલ દેશભક્તનો માહોલ 1965 યુદ્ધ હોય કે 1971 પછીનો જે દેશભક્તિનો માહોલ છે એ આખા ભારતની અંદર છે, એ ભુજની અંદર પણ શૈલેષભાઈના માધ્યમ દ્વારા અતિ જોરદાર કર્યું છે અને એને પણ જી 24 કલાક દ્વારા જે પ્રસારણ કરી ભારત વર્લ્ડની અંદર બતાવે છે એ જી 24 કલાકને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અન્ય લોકો સાથે પણ વાત કરીશું। મિથુન, શું કહેશો? આજે આખું આયોજન છે ઝી 24 કલાક તેની અંદર ક્યાંક સહભાગી બન્યું છે અને અભિયાનની શરૂઆત કરાઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, શું આયોજન શું છે? આયોજન પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ સ્વરાંજલિ અર્પવા માટે કરવામાં આવ્યું છે। ભુજ શહેરના જાણીતા નોબતવાદક શૈલેષભાઈ જાની દ્વારા 31 કલાક સળંગ સતત નોબતવાદન કરવામાં આવશે, એની સાથે સાથે કચ્છ ગુજરાતના નામાંકિત કલાકારો કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, ઓસમાનભાઈ મીર, યોગેશપુરી ગોસ્વામી, દેવરાજભાઈ ગઢવી, સમરસિંહ સોઢા જેવા નામાંકિત ખૂબ મોટા કલાકારોથી લઈ અને સમગ્ર કચ્છમાંથી ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી કલાકારો પધારશે અને 31 કલાક દરમિયાન સળંગ સંતવાણી પણ નોબતવાદનની સાથે સાથે ચાલુ રહેશે। આ કાર્યક્રમના આયોજનનો હેતુ માત્ર ને માત્ર એ શહીદો પ્રત્યે આપણી લાગણી વ્યક્ત કરવાનો અને આપણામાં દેશભક્તિનો જુસ્સો પેદા થાય, શાસક સુધી સરકાર સુધી આપણો અવાજ પહોંચે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન દરમિયાન જે કાંઈ ફંડ ફાળો એકત્રિત થશે એ તમામ શહીદ નિધિ ફંડમાં આપવામાં આવશે। મહિલાઓ પણ મિથુન અહીંયા આગળ આપણી સાથે જોડાયેલ છે, તેમની સાથે વાત કરીએ। બેન, શહીદોને ક્યાંક એના પરિવારોને આની અંદર મદદ થવાની છે, ઝી 24 કલાક ન્યૂઝ ચેનલ છે તે પણ આની અંદર સહભાગી બની છે અને આ અભિયાનની અંદર સાથ આપી રહી છે, શું કહેશો? આજે આખું આયોજન છે એને કેવી રીતે જોવો છો?
કે જો આ શૈલેષભાઈ છે ઈ જે 31 કલાક જે નોબતનો જે સાથ આપ્યો છે ઈ આપણા માટે એમ કે બહુ સારું કહેવાય અને જે જી ન્યૂઝ છે ઈ લાઈવ એમ કે પ્રસારણ આપે છે એમાં ઈ પણ સારું કહેવાય એમાં નામી અનામી જે કલાકારો છે ઈ પણ પોતાને એમ કે નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અને એમાં જે ફાળો આપે આમ આપણે કોઈની પાસે લઈ ન શકીએ પણ આમ જે સ્વૈચ્છિક ગોર આપે તો ઈ બાને ઈ લોકોને ફાળો મળે એમ એ પરિવારને એમ કે આવક થાય પરિવાર માટે એમ બહુ સારું કહેવાય એમ તમે શું કહેશો અહીંયા આગળ તમે આવ્યા છો આ આખું આયોજન છે કેવી રીતે જોવો છો ઝી 24 કલાક ચેનલ પણ આની અંદર સાથે જોડાય છે શહીદ પરિવારોને મદદ થવાની છે કેટલું આ અભિયાન સારું કહી શકાય બહુ સરસ છે આયોજન જે ગોઠવ્યું છે અને ઝી ટીવી ને ખૂબ ખૂબ અભિનંદન કે આ સમસ્ત પ્રોગ્રામ છે એ લાઈવ પ્રસારણ કરો છો અને જે આ સંસ્થા હોય જે આ શૈલેષભાઈ જાનીએ જે આ બીડું ઝડપ્યું અને જે આ આયોજન કર્યું એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને એને જે સંસ્થાઓએ સહયોગ આપ્યો એને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન અને આપણે એમાંથી પ્રેરણા લઈ અને બધાએ આપણા જે વીર જવાનો જે શહીદ થઈ ગયા એના પરિવાર માટે આપણે બધાએ યથાયોગ્ય શક્તિ ફાળો આપીએ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ચોક્કસથી મિત્રો તો જે પ્રકારે અહીં આગળ છે તે ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરાય છે અને સાથોસાથ શહીદ પરિવારોને મદદરૂપ થઈ શકે તે માટે થઈને આ અભિયાન છે તે શરૂ કરાયું છે તેમાં ઝી 24 કલાક પણ સાથે જોડાય છે સતત પ્રસારણ છે તે બતાવી રહ્યું છે અને તેની અંદર વધુ ને વધુ લોકો છે તે જોડાય અને આ જે શહીદ પરિવારો છે તેમને મદદરૂપ બને તેવી પણ આશા અને અપેક્ષા છે તે અહીં આગળથી ઝી 24 કલાક પણ કરી રહી છે કારણ કે ગઈકાલે જે આંકડો 3.5 લાખ હતો તે આજે 6 લાખ સુધી પહોંચી ગયો છે એટલે કે આજે રાત્રિના લગભગ 2 થી 3 વાગ્યા સુધી આયોજન છે તે ચાલુ રહેવાનું છે અને આંકડો કદાચ 12 થી 15 લાખ સુધી પહોંચે તો પણ નવાઈ ન કહી શકાય અને જેટલો પણ આંકડો વધુ પહોંચે તે ખૂબ સારું વાત કહી શકાય કારણ કે આ જે પણ રકમ એકઠી થવાની છે આ તમામ રકમ છે તે અહીંયા આગળથી શહીદ પરિવારોને આપવામાં આવવાની છે એટલે કે ઝી 24 કલાક ફરી એક વખત લોકોને અપીલ કરે છે કે જેટલા પણ લોકો અહીંયા આગળ આવે અને કંઈ ને કંઈ એટલે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી છે તે આ શહીદ પરિવારો માટે અહીંયા આગળ પ્રદાન કરે છે આપવા બદલ તો અત્યાર સુધીમાં 6 લાખ જેટલી રકમ એકત્રિત થઈ ગઈ છે અને રાત્રે 3 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે કલાકારો નથી ભાઈ કચ્છ કાઠિયાવાડ ગુજરાત ઇન્ડિયાનું ગૌરવ છે એવા કલાકારો છે નિલેશભાઈ પધારો